अरे तू आ घर नी नौकरानी छे, कई वो नथी, कामे लाग। तो ना ना ना, काम करता तने जोर आवतो होय तो हूँ काम करीश, तू आराम कर। दादी माँ, आ मैं ज कहू तो एमने। एटले तमे बने एक बीजा ने छावर शो। अवे आ डोबा माँ तो अक्कल नो छाटो नथी, तू तो मने समझदार लगती हती। शेठानी बनवू छे तारे? ना दादी। जो रड़वा बड़वानू नहीं, हा कही दऊ छू, अने सांभळ, आवी भूल बीजी वार न थवी जोईए। तमे बन्ने आ घरना नौकर छो तो नौकर बनीने रहेजो, माथे नहीं चढ़ता। चालो वे फटाफट कामे लागो, काले कदा शोधन आवानो छे तो आखू घर साफ करो। ने गजिया, सौथी पहला मारी रूम साफ कर जे। हाँ चाल, हवे मारी साथे कामे लाग। काले मुंबई थी पाछा आवी जवाना छे, ये मने यहाँ जोई जशे तो ये आवे पहला मारे यहाँ थी चाल्या जाऊ पड़शे। કોઈ ફોન કેમ નથી ઉપાડતો? કઈ પણ થઈ જાય હું એમની સામે તો નહીં જાઉં। મને માફ કરજો, માફ કરજો બેન, આ બધું મારા લીધે થયું છે। કહ્યું તું ને મેં ગજિયા, કહ્યું તું મેં નથી, આ બધા મારા હક। તમે તો નાના શેઠાણી છો, બહુ છો આ ઘરના। નોકર માણસ, નોકર માણસ બસ। આવું ના કહો બેન, સહન નથી થતું મારાથી। હાથ જીવતર છે અને આજ નસીબ, જે છે એની સામે આંખો મીચીને તો નથી જીવવાતું ને, એ આ ઘર મારા નહીં, ક્યારે નહીં। ગજિયા, આજે આ ઘરમાં મારો છેલ્લો દિવસ છે। કાલે હું અહીંયાથી નીકળી જઈશ, પિયરેથી સાસરિયા સુધીનો રસ્તો આટલો લાંબો હશે મેં ક્યારે નહોતું વિચાર્યું। ગજિયા, તું મને વચન આપ, મારા ગયા પછી તું કોઈને પણ નહીં કહે કે હું કોણ હતી। વચન આપ ગજિયા, વચન આપ ગજિયા। આલે આ શું છે?
તમે આજે સાચે જ ચાલા જશો? હા ભાઈ, એ આવે પહેલા મારે તો નીકળી જ જવું પડશે. પણ બેન, એમને એકવાર મળીને તો જાઓ, એટલે કે દૂરથી જોઈ લેજો. દૂરથી શું કામ? હું આંખ મીચું ને મને એ દેખાય છે. એ આવે પહેલા મારે નીકળી જ જવું પડશે. પણ ગજિયા, એમનું ધ્યાન રાખજે અને બેનબાનું પણ. અરે શોધન આવી ગયો લાગે છે. પણ એ તો આજે રાત્રે આવવાના હતા. અરે કાનમાં પૂમડા ભર્યા છે, ડોરબેલ વાગી રહી છે, તે સંભળાઈ નથી રહી. અરે તમે કહેતા હો તો હું ઉભો થઈને દરવાજો ખોલું. શોધન આવ્યો છે, જરા જુઓ તો ખરા દરવાજો ખોલીને. દાદાજી, હું જોઉં છું. સ્વીટુ દરવાજો ખોલી રહી હતી ને, તું શું કામ વાયડો થાય છે? દાદી, હું દરવાજો ખોલું છું ને. બેન, તમે રસોઈ કરવા જાઓ. ઓ, એટલે હવે તારું કહેવાનું માનવાનું અમારે કા? સરસ્વતી, અરે પણ દરવાજો ખોલવામાં આટલા બધા નાટક હોય, હવે તો દરવાજો સ્વીટુ જ ખોલશે. સ્વીટુ, દરવાજો ખોલ. અરે પગમાં મહેંદી મૂકી છે, કહું છું ને, દરવાજો ખોલ. ક્યાં ખોલ? આઈ જ્યા છે જીગર રાત્મારામ પટેલ. મજા આવી ગઈ. તું આવ્યો તે મારા રંગલા, ક્યા બાત હૈ. કેટલા વર્ષે તું આવ્યો? આપણે તો 9 મહિને જ આવી ગયા દિયોર. બાથરૂમ સિવાય ક્યાં મોડા પડ્યા જ નથી. તું એવો ને એવો બે શરમ રહ્યો છો. ખરેખર તું તો એવો ને એવો જ રહ્યો. હાય હાય, 70 ની ઉંમરે પણ સોના ઘોડાની જેમ જકારા મારો છે બાકી.
लिपस्टिक डिपस्टिक लगाई जाए जोरदार सारी एवरेज आप तमें ए? या शोधन शोधन मुंबई गयो छे अरे हमने तो एमज लाग्यो कि शोधन ज आव्यो छे तो एमज समझो ने के शोधन आई गयो ले हूं मैं तुम्हारा दीकरा जो छु ने ले गजिया लो गजिया क्या बात है क्यों बात छे गजिया दियर लगन वगन करया कि नहीं हां ए शोधन साथ मैं तारा मैं चढ़ीओ मोकलावी थी ये बराबर मापनी हती ने जो इलास्टिक एटली स्ट्रॉंग से इम्पोर्टेड मने शू क्यों लागी जोरदार हेला आ कौन ले भाभी ले भाभी ले भाभी क्या शोधने लगन कर लिया मैंने कीधु भी नहीं कमाल छे यार છોડી જોઈ નથી કે મગજ બેર માર્યું નથી છોકરો એક વાર પૈણી ગયો એટલે સમજો ભાઈ બંધો ને ભૂલી ગયો તમે લોકો તમને લગ્ન માં ન બોલાવ્યો તો શું થયું ભાઈ આપણે તો રિવાજ એ રિવાજ આપણે તો વ્યવહાર રાખવા નો જ મારા બાપાએ કહ્યું છે જેને ચાંદલો કર્યો હોય ને એને ચાંદલો ન કરીએ ને તો ન હાલે જીગર મારી વાત તો સાંભળ અરે ના ચાંદલો હાલવાનો એટલે હાલવાનો અરે રાખો ને ભાભી મારા બાપા કહેતા હતા કે જે લોકોના લગ્ન થયા હોય ને એ લોકોને ઘડિયાળ કે પછી અત્તરના બાટલા નહીં હાલવાના એ લોકોને રોકડા હાલી દેવાના શું છે માણસને પોમ લાગે ભાભી હાલ્યો આ લ્યો આ 5000 અને આ એક આ લ્યો આ 5000 ને એક રાખો રાખો ખાજો પીજો મોજ કરજો દુનિયાની તો એક બેને તૈણ રાખો જોયા શું કરો છો ભાભી આ રાખો લે ભાભી લે ભા આ શું 5000 ને એક ઓછા લાગ્યા લે ભાભી લે કાલે આવી દઈશ લે લખી લેજો આ ભાભી કેમ રિસાઈ ગયા જીગર શોધનના હજી લગ્ન નથી થયા આ છોકરી તો અહીં ઘરકામ કરે છે હૈલા કોણ છે આ નાના શેટ્ટા ભાઈબંધ છે એ બી વિદેશ જ રહે છે જોરદાર ચા બનાવજે આદુ લસણ જે મળે નાખી દે તું તારે ચા પીને એવું લાગવું જોઈએ એકદમ ચોખ્ખા પાણીમાં નવડાઈ દેવાના નાના નાના છોકરાઓને કેવા ઘસી ઘસી ને નવડાઈએ એ જ રીતે બટેટાને ઘસી ઘસી ને નવડાઈ નાખવાના અને પછી આ ધોવાઈ ગયેલા બટેકાને કુકર માં નાખવાના કુકર ગેસ પર મૂકવાનું 5 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવાનો લે દિયોર તને ખબર છે કે કુકર ને ગેસ પર મૂકીએ તો સીટી કેમ વાગે ના અલ્યા આપણને ચાલુ ગેસ પર કોઈ મૂકે તો આપણી સીટી વાગે શું કહો છો ને તમારે બહુ દિલ પર નહીં લેવાનું કુકર સીટી વગાડે તો તમને જોઈને ના વગાડે ક્યાં હતા આપણે હા બટાકા જો બટાકા એક વાર બફાઈ જાય ને એટલે પછી એને છોલી છોલી ને એની અંદર મસાલો ભરવાનો મસાલો ભર્યા પછી મને મને બટાકા વડા બનાવતા આવડે છે
તો ચટણી બનાવતા શીખવાડ. નહીં જવા દો. ક્યારે બન્યું હો બધું? આટ આટલું બની ગયું ને તમે લોકો દિવર મને કહેતા પણ નથી. માસી ક્યારે ગયા? માસી બસ વસ્તી નીચે આવી ગયા. આ રસ્તો ક્રોસ કરતી વખતે તમારે લોકો ધ્યાન તો રાખવું જોઈએ. એટલે ગજિયા, આ તમે શું બોલો છો? બેનબા પોતાની ઓરડીમાં આરામ કરી રહ્યા છે. લા ગજિયા, આવું કરવાનું? એટલે માણસ ગયડું થઈ ગયું હોય તો એની આ રીતે ટિકિટ કાપી નાખવાની? તમે એક કામ કરો, બટાકા વાળા બનાવો, હું માસીને વાલી વાલી કરીને આવું છું. દીકરા, તું જરાય બદલાયો નથી. આવે છે તો ઘર આખું માથે લે છે. કેમ છે તું? એકદમ ટનાટન. તું બહુને સાથે લઈને નહીં આવ્યો? સાથે લાવ્યો તો સારું થાત ને. યાર, એ ચેપ્ટર ક્યારનું પતી ગયું? એટલે આપણા છૂટા છેડા થઈ ગયા. તમને નથી ખબર? છૂટા છેડા? અરે અરે અરે, ના ફાવ્યું તો થઈ ગયા છૂટા. એમાં શાનું અર 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 અર? જગર બેટા, પતિ પત્ની વચ્ચે જ્યારે પ્રોબ્લેમ થાય તો થોડું એડજસ્ટ કરી લેવાનું. એટલે આ કંટોળાનું એડજસ્ટમેન્ટ? એટલે બૈરી છે મારી, બુસ્કોટ નહીં. લગ્નના 3 મહિના પછી મને કહ્યું, લે આ હું તો સાવ નફટ છું. તો મેં પણ કહી દીધું તો તને કયો જેમ્સ બોન્ડ મળવાનો હતો. ના ફાવ્યું, થઈ ગયા છૂટા છેડા. છૂટા છેડાના 3 મહિના પછી મને ખબર પડી એની આંખો તો ડેડકા જેવી હતી. ભલે, હવે આગળ શું પ્લાનિંગ છે તારું? કઈ નહીં, હવે ચા પીશ, નાસ્તો કરીશ, પછી બાથરૂમમાં જઈને થોડો ફ્રેશ થઈશ. એમ નહીં, જીવનમાં શું પ્લાનિંગ છે એમ પૂછું છું. અચ્છા, એની વાત કરો તમે. એક છોડી જોડે વાત ચાલે છે, વડોદરાની જ છે. એને વિઝા જોઈએ છે ને મને બૈરી. પાવી ગયો તો લગ્ન કરીને 1 મહિને 3 સીધા લંડન. શું નામ છે? કેવી છોકરી છે?